Hello everyone and welcome to the tutorial series of data structure. This is the fourth lecture of this tutorial series. So in today's lecture, our main topic is an array. So first of all, we will see why you should learn array, or we can say what is the need of introducing this concept. And after, we will see the definition of an array and example of an array with syntax. Okay. After that, we will also see how many types of array are available, and at last we will see what are the row measure array and what are the column measure array. So let's start our today's lecture. So before starting array, first of all we will see why do we need an array. So sauthi pehla apne e joshu ke array ni requirements shu chhe. એરે ની જરૂર છે એ આપણે શું કામ પડે છે, અથવા તો એવા ઘણા બધા કન્સેપ્ટ અવેલેબલ છે, તો પછી આ જે એરે નામનો કન્સેપ્ટ છે એ નવા કન્સેપ્ટને ઇન્ટ્રોડ્યુસ કરવાની જરૂર શું કામ પડી. ઓકે, તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલો પ્રોબ્લેમ છે એ છે ધ પ્રોબ્લેમ ઓફ પ્રિમિટિવ ડેટા ટાઈપ. તો સૌથી પહેલા તો આપણે એ સમજવું પડે કે આ પ્રિમિટિવ ડેટા ટાઈપ છે એ એકચ્યુઅલમાં છે શું. તો પ્રિમિટિવ ડેટા ટાઈપ એટલે કે એવી ડેટા ટાઈપ કે જે બેઝિક ડેટા ટાઈપ છે. ઓકે, તો બેઝિક ડેટા ટાઈપના એક્ઝામ્પલ ક્યાં ક્યાં છે, તો કે ઇન્ટીજર છે, ફ્લોટ છે, ડબલ છે, કેરેક્ટર છે, બુલિયન છે. તો આ બધી જ ડેટા ટાઈપ છે એ બધી કેવી છે, પ્રિમિટિવ ડેટા ટાઈપ. તો અહીંયા શું કહે છે કે પ્રોબ્લેમ ઓફ પ્રિમિટિવ ડેટા ટાઈપ, કે આ પ્રિમિટિવ ડેટા ટાઈપ છે એની સાથે એક્ચ્યુઅલમાં પ્રોબ્લેમ શું છે. તો આપણને બધાને ખ્યાલ છે કે ડેટા ટાઈપ શું કામ યુઝ થાય છે, તો કે કોઈ બી વેરિયેબલ છે એ વેરિયેબલનું કામ શું છે, તો કે વેરિયેબલનું કામ શું છે, વેલ્યુને સ્ટોર કરવાનું. ઓકે, તો વેરિયેબલ છે એ શું કરે છે, વેલ્યુને સ્ટોર કરે છે. કેવી વેલ્યુ, તો કે ટેમ્પરરી વેલ્યુ. હવે આ જે વેલ્યુ છે એ કઈ ટાઈપની વેલ્યુ છે, તો એ આઈડેન્ટિફાઈ અથવા તો એ જે ડિફાઈન કરે છે એ કોણ કરે છે, તો કે ડેટા ટાઈપ. સો ડેટા ટાઈપ ઉપરથી આપણને ખ્યાલ આવે કે કોઈ બી વેરિયેબલની અંદર છે કઈ ટાઈપની વેલ્યુ સ્ટોર છે. તો આ જે બધી પ્રિમિટિવ ડેટા ટાઈપ છે એ બધી ડેટા ટાઈપ છે એની હેલ્પ આપણે જો લઈએ, તો એ ડેટા ટાઈપની મદદથી અથવા તો કોઈ બી વેરિયેબલની અંદર છે ને એક જ વેલ્યુ સ્ટોર થાય. ઓકે, તો વેરિયેબલનો યુઝ શું છે, વેલ્યુ સ્ટોર કરવાનો. પણ વેરિયેબલની અંદર કેટલી વેલ્યુ સ્ટોર થાય છે, તો કે એક વેરિયેબલની અંદર ઓનલી એક જ વેલ્યુ સ્ટોર થાય. તો આ જે છે એ મેઇન પ્રોબ્લેમ છે, કોનો, તો કે પ્રિમિટિવ ડેટા ટાઈપનો. ઓકે, સો વી કેન નોટ સ્ટોર ધ વેલ્યુ ઇન કન્ટિન્યુઅસ મેમરી લોકેશન. સપોઝ કે આપણે એક કરતા વધારે વેલ્યુ સ્ટોર કરવી છે, કોની અંદર, એક વેરિયેબલની અંદર. ઓકે, તો એક કરતા વધારે વેલ્યુ સ્ટોર કરવી હોય તો એક વેરિયેબલની અંદર એક કરતા વધારે વેલ્યુ સ્ટોર થશે નહીં. સપોઝ કે આપણે એક સાથે 10 વેલ્યુ સ્ટોર કરવી છે. ઓકે, અને એ 10 વેલ્યુ શેમાં સ્ટોર કરવી છે, એક જ વેરિયેબલની અંદર સ્ટોર કરવી છે. ઓકે, તો આ 10 વેલ્યુ સ્ટોર કરવા માટે આપણે 10 મેમરી લોકેશન જોશે. ઓકે, તો અને પ્લસ કે આપણે આ જે મેમરી છે એની અંદર આ 10 વેલ્યુ છે અને એક જ લાઇનમાં સ્ટોર કરવી છે, એટલે કે કન્ટિન્યુઅસ મેમરી લોકેશનની અંદર આપણે આ બધી મેમરીને સ્ટોર કરવી છે. તો એવા કેસની અંદર આ જે પ્રિમિટિવ ડેટા ટાઈપ છે એ પ્રિમિટિવ ડેટા ટાઈપનો આપણે યુઝ કરી શકીએ નહીં. સો વી કેન નોટ સ્ટોર વેલ્યુ ઇન કન્ટિન્યુઅસ મેમરી લોકેશન, એટલે કે આપણે કન્ટિન્યુઅસ મેમરી લોકેશનની અંદર વેલ્યુ સ્ટોર કરવી છે તો એવા કેસની અંદર પ્રિમિટિવ ડેટા ટાઈપનો યુઝ થશે નહીં. ઓકે, સો વી હેવ ટુ ફેસ મેની પ્રોબ્લેમ્સ ડ્યુ ટુ ધીસ લિમિટેશન, કે જે પ્રિમિટિવ ડેટા ટાઈપ છે એની આ જે લિમિટેશન છે, તો આ લિમિટેશનને લીધે આપણે ઘણા બધા પ્રોબ્લેમ ફેસ કરવા પડે છે. ઓકે, તો ફોર એક્ઝામ્પલ આપણે થોડાક ફ્યુ પ્રોબ્લેમ્સ જોઈએ. તો ફર્સ્ટ પ્રોબ્લેમ છે કે વી કેન નોટ સ્ટોર મલ્ટીપલ વેલ્યુ. ઓકે, જો આપણે એક અને એક કરતાં વધારે વેલ્યુ સ્ટોર કરવી છે અને કોની અંદર સ્ટોર કરવી છે, તો કે ડેટા કોઈ એક વેરિયેબલની અંદર, તો એ વેરિયેબલની જે ડેટા ટાઈપ છે એ ડેટા ટાઈપ જો આપણે પ્રિમિટિવ ડેટા ટાઈપ રાખીએ, તો એવા કેસની અંદર આપણે એક કરતાં વધારે વેલ્યુ સ્ટોર કરી શકીએ નહીં. ઓકે, થોડુંક એક્ઝામ્પલ જોઈએ આપણે એટલે વધારે ક્લિયર થશે. કે સપોઝ આપણે શું કરવું છે, તો કે એક જ વેરિયેબલની અંદર મલ્ટીપલ વેલ્યુ સ્ટોર કરવી છે. ફોર એક્ઝામ્પલ આપણે 1 થી 10 નંબર સ્ટોર કરવા છે, બરોબર. સો ઇફ યુ વોન્ટ ટુ સ્ટોર મલ્ટીપલ વેલ્યુઝ, મલ્ટીપલ એટલે કેટલી વેલ્યુ, તો કે આપણે 1 થી 10 વેલ્યુ સ્ટોર કરવી છે એક જ વેરિયેબલની અંદર. તો વેરિયેબલ તો શું કહે છે કે વેરિયેબલની અંદર તો એક જ વેલ્યુ સ્ટોર થાય, બરોબર. તો આવા કેસની અંદર શું કરવું પડશે આપણે, તો કે અલગ અલગ 10 વેરિયેબલ ક્રિએટ કરવા પડશે. ઓકે, સો ફોર દેટ વી મસ્ટ ક્રિએટ 10 વેરિયેબલ્સ. તો 10 વેલ્યુ સ્ટોર કરવી છે તો 10 વેરિયેબલ જોશું. બીજો પ્રોબ્લેમ શું થાય છે,
So, okay, all these tens variable are created at different location. Okay, no meaning samjhau. Yeah, suppose I continuous apni memory cha ki aa computer ni memory che to jare bhi tame koi variable declare karo cho ane jare bhi koi variable ni andar tame value store karo cho tyare e value che e aaki apni je computer memory che eni andar koi ne koi cell ma memory to store thati jase. So suppose apne first variable create karyo to aa location ma evo, second create karyo to aa location ma third che, aa location ma fourth che, aa location ma hoi sake fifth, aa location ma hoi sake sixth maybe, etle ke different આપણે ચોક્કસ ના કહી શકીએ કે કયા લોકેશનમાં સ્ટોર થાય છે. તો દસે દસ વેરિયેબલ છે એ બધા ક્યાં હશે? તો કે ડિફરન્ટ ડિફરન્ટ લોકેશન ની અંદર સ્ટોર થઈ હશે. બરોબર? સપોઝ કે આપણે આવી રીતે મેમરી લઈએ. ઓકે, મેમરી આપણી આ ટાઈપની મેમરી છે. બરોબર? તો એવું પોસિબલ નથી કે ભાઈ દસે દસ વેરિયેબલ છે એ લાઈનમાં સ્ટોર થાય. પહેલો વેરિયેબલ અહીંયા સ્ટોર છે, બીજો અહીંયા સ્ટોર છે, ત્રીજો છે અહીંયા સ્ટોર છે, પછી ફોર્થ અહીંયા સ્ટોર છે, અને આ રીતે મેનરમાં. તો દસે દસ વેરિયેબલ હશે એ અલગ અલગ લોકેશનમાં સ્ટોર થયા છે. તો જો આપણે કન્ટિન્યુઅસ મેમરી લોકેશન ની અંદર આપણી વેલ્યુ સ્ટોર કરવી હશે તો એવા કેસની અંદર આપણે એ વેરિયેબલની સાથે પ્રિમિટિવ ડેટા ટાઈપ યુઝ કરી શકશું નહીં. તો આ એક ટાઈપનો પ્રોબ્લેમ છે. સપોઝ કે આપણે હજી એક આગળ ફર્ધર જોઈએ કે સપોઝ ઇફ યુ વોન્ટ ટુ સ્ટોર ધ ગ્રેડ્સ ઓફ અ હોલ ક્લાસ. શું કે છે આપણે કે આપણે શું કરવા છે, એક કમ્પ્લીટ ક્લાસ છે તો એ કમ્પ્લીટ ક્લાસના બધા સ્ટુડન્ટ્સના માર્ક્સ એટલે કે ગ્રેડ સ્ટોર કરવા છે. બરોબર? તો એ બી આપણે એક વેરિયેબલની અંદર સ્ટોર ના કરી શકીએ. ઓકે, બીજો પ્રોબ્લેમ શું થાય કે સપોઝ તમારા ક્લાસની અંદર 60 સ્ટુડન્ટ છે તો મારે 60 સ્ટુડન્ટ્સના માર્ક્સ સ્ટોર કરવા છે તો એની માટે મારે 60 અલગ અલગ શું કરવા પડશે? તો કે 60 વેરિયેબલ લેવા પડશે. તો 60 વેરિયેબલ ડિક્લેર કરવા માટે પહેલા 60 લાઇનનો કોડ યુઝ થશે, પછી પાછું એ 60 વેરિયેબલને વેલ્યુ એસાઇન કરવા માટે બીજી 60 લાઇન યુઝ થશે. ઓકે, તો ટોટલ કેટલી 120 લાઇન ગઈ. બરાબર? પછી પાછું માર્ક્સ પ્રિન્ટ કરો તો પાછા બીજી 60 લાઇનનો કોડ જો. તો ખાલી એક જ સિમ્પલ ઓપરેશન, 60 સ્ટુડન્ટના માર્ક્સ સ્ટોર કરવા છે એની માટે 120 લાઇનનો કોડ. બરાબર? તો શું થઈ ગયું, કોડની સાઇઝ વધી ગઈ. એટલે હવે આ કોડ જો તમે રન કરશો તો એની એક્ઝિક્યુશન સ્પીડ બી છે એ સ્પીડ બી શું થશે? તો કે ડિક્રીઝ થશે, એટલે કે એક્ઝિક્યુશન ટાઈમ વધશે. ઓકે, તો આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયું કે ટાઈમ કોમ્પ્લેક્સિટી છે એની વધી જશે, પ્લસ સ્પેસ કોમ્પ્લેક્સિટી વધી જશે. તો આ મલ્ટિપલ ટાઈપના પ્રોબ્લેમ આપણે ફેસ કરી શકીએ છીએ. બરાબર? સપોઝ હજી એક એક્ઝામ્પલ લઈએ કે વાય ડુ વી નીડ એરે. તો એનો એક આપણે એક સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ કે સપોઝ વી વોન્ટ ટુ મલ્ટીપ્લાય ડેટા. સપોઝ કે આપણી પાસે એક ડેટા છે. બરાબર? તો એ ડેટાને આપણે શું કરવો છે કે મલ્ટીપ્લાય કરવો છે. ઓકે, તો આપણે શું કરવો છે કે સપોઝ આપણી પાસે ડેટા 3 છે અને એ 3 ડેટાને આપણે કોઈ ફિક્સ વેલ્યુ છે 4, એ 4 સાથે શું કરવું છે આપણે મલ્ટીપ્લાય કરવું છે. ઓકે, તો હવે જો આપણે નોર્મલ વેરિયેબલ યુઝ કરીએ આ સિચ્યુએશન માટે તો કઈ ટાઈપનો પ્રોબ્લેમ ક્રિએટ થાય છે? તો કે આપણી પાસે ડેટા કેટલા છે, 3 ડેટા છે. તો 3 ડેટા છે અને એ ડેટા છે સપોઝ ઇન્ટીજર ટાઈપના છે. તો પહેલાં તો આપણે 3 વેરિયેબલ ડિક્લેર કરવા પડશે. તો આપણે ફર્સ્ટ ડિક્લેર કર્યું ઇન્ટીજર એ, સેકન્ડ વેરિયેબલ ડિક્લેર કર્યું ઇન્ટીજર બી, અને થર્ડ વેરિયેબલ ડિક્લેર કર્યું ઇન્ટીજર સી. હવે આ ત્રણે ત્રણ ડેટાને આપણે શું કરવા છે? તો કે મલ્ટીપ્લાય કરવા છે. કોની સાથે? તો કે કોઈ એક ફિક્સ નંબર 4 સાથે. તો હું શું કરીશ કે ભાઈ એ મલ્ટીપ્લાય બાય 4, બી મલ્ટીપ્લાય બાય 4 અને સી મલ્ટીપ્લાય બાય 4. તો એની અંદર આપણે અત્યારે કોઈ વેલ્યુ હશે નથી કરી, જસ્ટ એક્ઝામ્પલ લીધું છે. તો એની જે વેલ્યુ હશે એનું મલ્ટીપ્લિકેશન થશે 4 સાથે, બીની અંદર જે વેલ્યુ છે એનું મલ્ટીપ્લિકેશન થશે 4 સાથે, અને સીની અંદર જે વેલ્યુ છે એનું મલ્ટીપ્લિકેશન થશે 4. ઓકે, તો સિમ્પલ એક સિમ્પલ પ્રોગ્રામ હતો કે 3 નંબરને 4 સાથે મલ્ટીપ્લાય કરો. તો એની માટે પહેલાં આપણે શું કરવું પડ્યું? તો કે 3 વેરિયેબલ ડિક્લેર કર્યું આપણે, એટલે 3 લાઈનનો કોડ વધી ગયો. પછી એ 3 ને 3 પાછા આપણે શું કરવા પડ્યા કે 4 સાથે મલ્ટીપ્લાય કરવા પડ્યા. તો 3 ને 3 6 લાઈન યુઝ થયું. બરાબર? હવે આની બદલે હું જો એરેનો કન્સેપ્ટ યુઝ કરું છું. બરાબર? તો આ જે 3 લાઈનની અંદર વેરિયેબલ ડિક્લેર થયા હતા એની બદલે શું કરી શકશું કે વી કેન ક્રિએટ 1 એરે. ઓકે, અને જે આપણી 3 લાઈનનો કોડ છે એક જ લાઈનની અંદર આપણે કમ્પ્લીટ કરી શકશું. તો મેં શું કર્યું, સિમ્પલ ઇન્ટીજર ડેટા સ્ટોર કરો તો એટલે ઇન્ટીજર ડેટા ટાઈપ રાખી એક એ નામનો શું કર્યો આપણે એરે લીધો, અને એ એરેની અંદર આપણે સાઇઝ કેટલી આપી? તો કે 3. કેમ? કારણ કે આપણી પાસે 3 ડેટા હતા. સપોઝ કે આપણી પાસે 10 ડેટા છે તો આપણે સાઇઝ કેટલી આપશું? 10. સપોઝ આપણી પાસે 60 ડેટા છે તો આપણે સાઇઝ કેટલી આપશું? 60. તો હવે એક જ લાઈનની અંદર તમે જેટલી સાઇઝ આપી હોય એટલી આપી શકો છો. ઓકે, તો આની પહેલાંને આપણે જ્યારે માર્ક સ્ટોર કરવાનો આપણો જે પ્રોબ્લેમ લીધો હતો તો 60 સ્ટુડન્ટ્સના માર્ક સ્ટોર કરવા હતા આપણે,
तो साइट वेरिएबल डिक्लेअर करो आप बता एनी पर लेवल जो आप एरिया ना कॉन्सेप्ट यूज कर सकते हो एक लाइन के अंदर शू थी जैसे आप साइट है साइट वेरिएबल डिक्लेअर થઈ ગયા તો આ કન્સેપ્ટ નો યુઝ કરવાનો આ બેનિફિટ છે ઓકે હવે આપણે શું કરવું છે કે આ જે 3 ડેટા છે એને મલ્ટીપ્લાય કરવા છે 4 સાથે ઓકે તો આપણે શું કરશું એક ઇન્ટીજર વેરિયેબલ લઈ લીધો i હવે એની મલ્ટીપ્લિકેશન નો લોજિક આની બદલે શું કર્યું છે આપણે ફોર લૂપ યુઝ કરી છે ઓકે કઈ રીતે તો કે ફોર લૂપ સ્ટાર્ટ થશે ફોર લૂપ ની અંદર સૌથી પહેલા i ની વેલ્યુ કેટલી છે 0 જ્યાં સુધી i ની વેલ્યુ છે લેસ ધેન 3 એટલે કે 3 કરતા નાની છે જો આ કન્ડિશન સાચી હોય તો ને તો જ આપણો જે કંટ્રોલ છે એ ફોર લૂપ ની અંદર એન્ટર થશે ઓકે તો અત્યારે i ની વેલ્યુ કેટલી છે 0 તો કે 0 છે કી લેસ ધેન કોની છે તો 3 કરતા નાના છે તો કન્ડિશન ટ્રુ થઈ તો આપણે અંદર એન્ટર થયા તો ફર્સ્ટ એ ઓફ i i ની વેલ્યુ કેટલી છે 0 તો એ ઓફ 0 એટલે એ ઓફ 0 ઉપર આપણી જે વેલ્યુ છે આપણો એરે છે ઓકે આપણો 0 લોકેશન છે આ 1 છે આપણું 2 લોકેશન છે અને આપણું 3 લોકેશન છે બરો તો એરે ની સાઈઝ કેટલી છે 3 એટલે 0 1 2 અને 3 બરો તો સપોઝ આ આપણી ફર્સ્ટ વેલ્યુ છે અને આ લોકેશન છે આપણું એ ઓફ 0 તો એ ઓફ 0 ઉપર જે વેલ્યુ છે 1 આ સપોઝ કે 11 વેલ્યુ છે તો એ 11 વેલ્યુ નો મલ્ટીપ્લિકેશન થશે કોની સાથે 4 સાથે અને આન્સર જે હશે એ પાછો ક્યાં સ્ટોર થયું તો કે એ ઓફ 0 ની અંદર ઓકે તો આ મલ્ટીપ્લિકેશન એટલે કે ફર્સ્ટ નંબર નું મલ્ટીપ્લિકેશન થઈ ગયું 4 સાથે ઓકે હવે નેક્સ્ટ શું થઈ ગયું કે જેવું આ ઓપરેશન કમ્પ્લીટ થાય અને જેવો તમે ફોર લૂપ ની અંદરથી એક્ઝિટ થાઓ એટલે જે i ની વેલ્યુ હોય એ શું થાય ઇન્ક્રીમેન્ટ થાય તો આપણે i ની વેલ્યુ કેટલી હતી 0 તો એની અંદર પ્લસ 1 એડ કરો તો હવે i ની વેલ્યુ કેટલી થઈ જશે 1 તો i 1 તો 1 છે 1 લેસ ધેન કેટલા છે 3 તો આપણી કન્ડિશન સાચી તો અંદર એન્ટર થયા તો a ઓફ 1 તો a ઓફ 1 ઉપર કેટલી વેલ્યુ છે સપોઝ કે 12 છે તો એ ઓફ 1 ઉપર જે વેલ્યુ છે એનું પાછું અગેન મલ્ટીપ્લિકેશન કોની સાથે થશે તો કે 4 સાથે થશે એ ઓફ 5 માં સ્ટોર થશે અને કન્ટિન્યુઅસ આ રીતે ફરશે ક્યાં સુધી તો કે 2 જ્યાં સુધી i ની વેલ્યુ 2 થશે ત્યાં સુધી ફરશે પછી 2 ની અંદર 1 એક એડ કરશો એટલે i ની વેલ્યુ કેટલી થઈ જશે 3 તો 3 લેસ ધેન 3 કન્ડિશન કેવી પડશે રોંગ પડશે એટલે એ કેસમાં આપણો જે કંટ્રોલ છે એ ફોર લૂપ ની અંદર એન્ટર થશે નહીં તો આ જે કન્સેપ્ટ છે અને આ કન્સેપ્ટ છે તો આ બંને કન્સેપ્ટ ની અંદર થી આપણે જોઈએ કે કયો કન્સેપ્ટ છે ઈઝી છે બરોબર તો નેક્સ્ટ આપણે જોઈએ કે આ બે કન્સેપ્ટ છે એમાંથી તમને કયો કન્સેપ્ટ છે ઈઝી લાગ્યો ઓકે તો ઓબ્વિયસ છે ઘણા લોકોને શું થાય કે ઘણા ને એવું છે કે ફોર લૂપ એટલે શું એ સમજાય જ નહીં તો એ પહેલી નજરે કહી દે કે સર ફર્સ્ટ કન્સેપ્ટ છે ઈઝી છે પણ જો તમે પ્રોગ્રામિંગ ની દ્રષ્ટિએ જોવા જાવ ટાઈમ કોમ્પ્લેક્સિટી ની કે સ્પેસ કોમ્પ્લેક્સિટી ની દ્રષ્ટિએ જોવા જાવ અથવા તો પ્રોગ્રામ તમારે એફિશિયન્ટ છે એવો જોવા જવું છે તો સપોઝ આ ક્વેશ્ચન આપણે થોડું ઉલટાઈ દઈએ કે ભાઈ સો વિચ વન ઇઝ બેસ્ટ કે આ બંને ની અંદર થી બેસ્ટ ક્યુ છે તો ઓબ્વિયસલી આપણો આન્સર શું આવશે કે સેકન્ડ છે બેસ્ટ છે તો આવી ટાઈપના જે બધા પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે આપણે એક નવો કન્સેપ્ટ ઇન્ટ્રોડ્યુસ કર્યો છે અને એ કન્સેપ્ટ આજે આપણે લર્ન કરવાનો છે અને એ કન્સેપ્ટનું નેમ છે એરે ઓકે સો હવે આપણે આ પ્રોબ્લેમ જોઈ લીધો એટલે એના ઉપરથી આપણને ખ્યાલ આવી ગયો કે ભાઈ એરેની એક્ચ્યુઅલમાં રિક્વાયરમેન્ટ શું છે તો હવે આપણે જોશું કે ભાઈ વોટ ઇઝ એન એરે ઓકે એક્ચ્યુઅલમાં તમે આપણે સી લેંગ્વેજની અંદર આ કન્સેપ્ટ ભણી જ ગયા છીએ પણ અત્યારે થોડું વધુ ડિટેલમાં જોઈએ કે જેનાથી આપણને ક્લિયરલી આઈડિયા આવી જાય અને રિવિઝન થઈ જાય તો વોટ ઇઝ એન એરે તો આપણે ડેફિનેશન જોશું અને બીજું કે આ એક ડેફિનેશન અથવા તો આ એક કન્સેપ્ટ એવો છે કે તમારે આગળ ઘણી વાર યુઝમાં આવશે ઓકે તો મેં એક સિમ્પલ ડેફિનેશન બનાવવાની ટ્રાય કરી છે એરેની તો આપણે એ ડેફિનેશન લર્ન કરીએ કે એરે ઇઝ અ ગ્રુપ ઓફ એલિમેન્ટ્સ શું કીધું એરે ઇઝ અ ગ્રુપ ઓફ એલિમેન્ટ્સ હેવિંગ સેમ નેમ એન્ડ સેમ ડેટા ટાઈપ એટલે એરે શું છે તો કે ઘણા બધા એલિમેન્ટ્સનું એક કલેક્શન છે એટલે ગ્રુપ ઓફ એલિમેન્ટ્સની બદલે આપણે કલેક્શન ઓફ એલિમેન્ટ્સ બી વાપરી શકીએ તો એરે ઇઝ અ કલેક્શન ઓફ એલિમેન્ટ્સ હેવિંગ સેમ નેમ એટલે કે બધા જ એલિમેન્ટ છે એ બધાનું નેમ બી કેવું છે સેમ હશે અને એ બધા એલિમેન્ટ છે એ બધા એલિમેન્ટની ડેટા ટાઈપ કી બી એ કેવી છે તો કે સેમ હશે સો જ્યારે આપણે એક વેરિયેબલની અંદર એક કરતાં વધારે વેલ્યુ સ્ટોર કરવી છે તો એવા કેસની અંદર આપણે એરે નામના કન્સેપ્ટ છે એનો યુઝ કરી શકીએ ઓકે અને એરેની અંદર જેટલા બી વેરિયેબલ સ્ટોર થયા છે એ બધા વેરિયેબલની ડેટા ટાઈપ છે એ કેવી હોવી જોઈએ સેમ હોવી જોઈએ એટલે કે આપણે એવું બી કહી શકીએ કે એક એરેની અંદર આપણે એક કરતાં વધુ વેલ્યુ સ્ટોર કરી શકીએ પણ કેવી ટાઈપની તો કે સેમ ટાઈપની જો બધી ઇન્ટીજર હોય તો બધી ઇન્ટીજર વેલ્યુ સ્ટોર કરી શકીએ જો એરેની ડેટા ટાઈપ છે ફ્લોટ હોય
તો એની અંદર આપણે બધી વેલ્યુ કમ્પલસરી કેવી સ્ટોર કરી શકીએ, ફ્લોટ વેલ્યુ સ્ટોર કરી શકીએ. ઓકે, આગળ નેક્સ્ટ જોઈએ આપણે કે એરેની બીજી ડેફિનેશન જોવી હોય તો એરે ઇઝ એન ઓર્ડર સેટ. ઓકે, સપોઝ આપણે 60 સ્ટુડન્ટ્સનો ડેટા સ્ટોર કરવો છે તો 60 એલિમેન્ટનો એક આખો સેટ બનાવો અને બધા જ એલિમેન્ટને લિનિયર સિક્વન્સની અંદર સ્ટોર કરો તો ઓર્ડર સેટ બની ગયો. તો એરે ઇઝ એન ઓર્ડર સેટ વિચ કન્ઝિસ્ટ ઓફ ફિક્સ નંબર ઓફ એલિમેન્ટ્સ. જો આપણા કેસની અંદર નંબર ઓફ એલિમેન્ટ્સ કેટલા હતા, તો કે આપણા નંબર ઓફ એલિમેન્ટ્સ એટલે કે એલિમેન્ટ્સ એટલે કે ડેટા મેમ્બર, તો 60 મેમ્બર હતા. તો ફિક્સ આપણા એરેની અંદર 60 વેલ્યુ સ્ટોર થશે, એનાથી વધુ વેલ્યુ સ્ટોર થશે નહીં. ઓકે, તો આપણે કન્ટિન્યુ કરીએ કે એરે ઇઝ એન ઓર્ડર સેટ વિચ કન્ઝિસ્ટ ઓફ ફિક્સ નંબર ઓફ એલિમેન્ટ્સ એન્ડ ઓલ ધ એલિમેન્ટ્સ મસ્ટ હેવ ધ સેમ ડેટા ટાઈપ. એટલે કે બધા એલિમેન્ટની ડેટા ટાઈપ હશે એ કેવી હશે, સેમ હશે. જો ઇન્ટીજર હોય તો બધી જ એરેની અંદર બધી જ વેલ્યુ આપણે કેવી સ્ટોર કરવી પડે, કમ્પલસરી ઇન્ટીજર. બરાબર, બીજું આપણે ટાઈપ્સ ઓફ ડેટા સ્ટ્રક્ચર જોયા હતા. તો આપણને ખ્યાલ છે કે ડેટા સ્ટ્રક્ચર છે મેઇન બે ટાઈપના છે, કે પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર અને નોન પ્રિમિટિવ. અને નોન પ્રિમિટિવની અંદર ફર્ધર ટાઈપ હતી કે લિનિયર ડેટા સ્ટ્રક્ચર અને નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર. તો એવા કેસની અંદર આપણે જોયું હતું કે એરે છે એ કયા ટાઈપના ડેટા સ્ટ્રક્ચરનું એક્ઝામ્પલ છે, તો કે એરે ઇઝ અ લિનિયર ડેટા સ્ટ્રક્ચર. ઓકે, એટલે જ્યારે બી આપણે એરેની અંદર કોઈ બી વેલ્યુ સ્ટોર કરશું તો એ બધી જ વેલ્યુ છે એ શું થશે, તો કે લિનિયર એટલે કે એક જ લાઇનની અંદર ડેટા સ્ટોર થશે. ઓકે, હજી આપણે એરેના એક સિન્ટેક્સ જોશું અને એક્ઝામ્પલ જોશું એટલે તમને ક્લિયર આઈડિયા આવશે. તો એરેની સિન્ટેક્સ આપણને બધાને ખ્યાલ જ છે કે જ્યારે બી આપણે કોઈ એરે ડિક્લેર કરવો છે તો એરે કઈ રીતે ડિક્લેર થાય, તો કે સૌથી પહેલાં આપણે શું લખવું પડશે, તો કે એની ડેટા ટાઈપ લખવી પડશે. ઓકે, પછી ડેટા ટાઈપ પછી તો કે આપણે એરેનું જે નેમ રાખવું છે એ નેમ ટાઈપ કરશું. અને એરેનો યુઝ શું કામ થાય છે, તો કે મલ્ટીપલ વેલ્યુ સ્ટોર કરવા માટે, અથવા તો ગ્રુપ ઓફ એલિમેન્ટ્સ અથવા તો ગ્રુપ ઓફ ધ અથવા કલેક્શન ઓફ એલિમેન્ટ્સને સ્ટોર કરવા માટે. તો જેટલા જેટલી વેલ્યુ સ્ટોર કરી છે આપણે એરેની અંદર એ બધી જ એરે છે બરાબર એ સ્ટોર કરી શકીએ. તો એની માટે આપણે શું કરવું પડે, સિમ્પલ જેટલી વેલ્યુ સ્ટોર કરવી છે એટલી એની સાઇઝ આપો. તો ડેટા ટાઈપ, એરેનું નેમ અને એની એરેની સાઇઝ. ઓકે, તો આપણે એક્ઝામ્પલ જોઈએ. તો સૌથી પહેલાં આપણે શું કરશું, તો કે એક આપણે ઇન્ટીજર વેલ્યુ સ્ટોર કરવી છે, તો આપણે ડેટા ટાઈપ કેવી લેશું, ઇન્ટીજર. તો આ ઇન્ટીજર છે આ શું થઈ ગઈ, આપણી ડેટા ટાઈપ થઈ ગઈ. પછી શું આવે છે, તો કે એરેનું નેમ, તો કે અહીંયા એ છે એ શું છે, આપણું એરેનું નેમ છે. સપોઝ કે આપણે 5 એરેની સાઇઝ કેટલી આપી છે, આપણે 5 આપી છે. એનો મતલબ કે આ જે એ નામનો એરે છે એ ટોટલ એની અંદર કેટલી વેલ્યુ સ્ટોર કરી શકશે, 5 વેલ્યુ સ્ટોર કરી શકશે. અને કયા મેનરની અંદર સ્ટોર કરશે, તો કે લિનિયરમાં, એટલે કે બધી એક જ લાઇનમાં સ્ટોર કરશે, કાં તો આડી લાઇનમાં અને કાં તો ઊભી લાઇનમાં. મીન્સ કે જ્યારે આ વેરી એરેની અંદર વેલ્યુ સ્ટોર થશે ત્યારે મેમરીની અંદર આ બધી જ વેલ્યુ છે એ એક જ સરખી લાઇનમાં એક જ લાઇનમાં સ્ટોર થઈ છે, કાં તો ઓરિજેન્ટલી અને કાં તો વર્ટિકલી. તો હવે જો આપણે સપોઝ આ એ નામનો એરે લીધો, તો એરેની અંદર કેટલી વેલ્યુ સ્ટોર થઈ, 5 વેલ્યુ સ્ટોર થઈ. ઓકે, 1, 2, 3, 4 અને 5. 1, 2, 3, 4 અને 5 આ બધી શું છે, એની ઇન્ડેક્સ છે. 1, 2, 3, 4 બરાબર, આ બધી એની ઇન્ડેક્સ છે. તો સપોઝ કે જે 2 નંબરની ઇન્ડેક્સ ઉપર છે જે વેલ્યુ છે બરાબર, એ વેલ્યુની ડેટા ટાઈપ કેવી હોવાની, તો કે એની ડેટા ટાઈપ બી ઇન્ટીજર હોવાની. સપોઝ કે 4 નંબર ઉપર જે વેલ્યુ છે એ વેલ્યુની બી ડેટા ટાઈપ કેવી હોવાની, તો કે એની બી ડેટા ટાઈપ ઇન્ટીજર હોવાની. સપોઝ આ જે 1 ઉપર જે વેલ્યુ છે એનું નેમ શું છે, આ એરેનું નામ શું છે, તો કે એનું બી નેમ એ જ હોવાનું બરાબર. 3 ઉપર જે વેલ્યુ છે, 4 ઉપર જે વેલ્યુ છે, બધાનું નેમ શું હોવાનું, સેમ એ જ હોવાનું. તો આ ડેફિનેશન છે ને આપણે ગોખવાની નથી, પણ એક્ઝામ્પલ ઉપરથી યાદ રાખવાની છે કે વોટ ઇઝ એરે. તો કે એરે ઇઝ, તો આમાં એરે શું છે, તો કે આ, તો કે એરે ઇઝ શું છે, ગ્રુપ ઓફ એલિમેન્ટ. તો અહીંયા ગ્રુપ કેટલાનું છે, તો કે આપણું જે ગ્રુપ છે 5 એલિમેન્ટનું ગ્રુપ છે. સો એરે ઇઝ ગ્રુપ ઓફ એલિમેન્ટ્સ, તો આ ગ્રુપ થઈ ગયું બરાબર. હેવિંગ સેમ નેમ, તો જો 1 ઉપર 2 ઉપર 3 ઉપર 4 ઉપર બધા કોઈ બી પોઝિશન લો, દરેક પોઝિશન ઉપર જે કોઈ બી વેલ્યુ સ્ટોર થઈ છે બધાનું નેમ કેવું છે, સેમ છે. તો હેવિંગ સેમ નેમ, અને 5, 11, 14 તો 3 ની ડેટા ટાઈપ બી કેવી હોવાની, સેમ જ હોવાની. કઈ હોવાની, ઇન્ટીજર. ઓકે, તો આની ઉપરથી આપણને ખબર પડે કે એરે ઇઝ અ ગ્રુપ ઓફ એલિમેન્ટ્સ હેવિંગ સેમ નેમ અને સેમ ડેટા ટાઈપ. ક્લિયર, તો આની ઉપરથી આપણને ખ્યાલ આવે કે એરેની અંદર શું થાય છે બરોબર, કે એરેની ડેફિનેશન બનાવી હોય તો એક્ઝામ્પલ ઉપરથી આપણે ક્લિયરલી એરેની ડેફિનેશન યાદ રાખી શકીએ બરોબર. તો એરે ઇઝ અ ગ્રુપ ઓફ એલિમેન્ટ્સ હેવિંગ સેમ નેમ અને સેમ ડેટા ટાઈપ.
તો ડેફિનેશન યાદ રહી ગયા આપણને. અને આ ડેફિનેશન છે કે તમે એવી ડેફિનેશન મેં બનાવી છે કે કોઈ બી પ્રોગ્રામિંગ લેંગ્વેજ હોય એની અંદર તમે આ ડેફિનેશન છે એ યુઝ કરી શકો. ક્લિયર? યસ. હવે આપણે થોડુંક વધુ ડિટેલમાં જોઈએ કે ભાઈ એરે નું આખું સ્ટ્રક્ચર કેવું હોય છે, કે ભાઈ કન્સેપ્ટ ઓફ એરે, કે એરે નો કન્સેપ્ટ કેવો હોય છે. તો તેનાથી તમને જે તમે જૂનું લર્ન કર્યા છો એ જલ્દીથી યાદ રહી જશે. ઓકે, તો આ જે આખું આપણું બ્લુ કલરની અંદર છે એ શું છે? આપણો એરે છે. તો ફર્સ્ટ શું છે? આપણો એક એરે છે. હવે જોઈએ કે એરે ની અંદર શું થાય છે કે આપણે મલ્ટીપલ વેલ્યુ સ્ટોર કરી શકીએ. તો અહીંયા આપણે જો એ બી સી ડી આ બધી શું છે? આપણી વેલ્યુ છે. હવે જ્યારે જ્યારે એરે ની વાત આવે ને ત્યારે વેલ્યુ ને શું કહેવાય છે? એલિમેન્ટ કહેવાય છે. તો આ જે એ છે, બી છે, સી છે, ડી છે, એ બધા શું છે? આપણા એલિમેન્ટ છે. બરોબર? તો આ જે આપણો બ્લુ કલર ની અંદર છે કમ્પ્લીટ એરે છે. એ બી સી ડી એ બધા શું છે? આપણા એલિમેન્ટ છે. હવે આપણે જો સાઈઝ ની વાત કરીએ તો એરે ની સાઈઝ કેટલી છે? તો કે 0, 1, 2, 3, એટલે કે 1, 2, 3, 4. 0 થી 3 એટલે લેન્થ ઓફ એરે કેટલી છે? 4 છે. હવે આની પછી આપણે આગળ એરે ની કેરેક્ટરિસ્ટિક્સ લર્ન કરવાના છે કે વોટ આર ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એન એરે. તો એની અંદર એક પોઈન્ટ આવશે કે એરે છે એ લિનિયર ડેટા સ્ટ્રક્ચર છે. એટલે એરે જેટલી બી વેલ્યુ સ્ટોર કરશે એ લિનિયર મેનરમાં સ્ટોર કરશે. તો એ સ્ટોર કરવાનું સ્ટાર્ટ ક્યાંથી કરશે? તો કે ઇન્ડેક્સ ઉપર સ્ટોર કરશે. તો આ જે છે 0, 1, 2, 3 એ શું છે? એરે ની ઇન્ડેક્સ છે. અને એરે ની ઇન્ડેક્સ એ ઓલવેઝ 0 થી સ્ટાર્ટ થતી હોય. બરોબર? તો ફર્સ્ટ ઇન્ડેક્સ એરે ની કઈ છે? તો કે 0. અને એની લાસ્ટ ઇન્ડેક્સ કઈ છે એરે ની? તો કે જે સાઈઝ -1 કરો તો તમને લાસ્ટ ઇન્ડેક્સ મળે. તો એરે ની અંદર કેટલી વસ્તુ હોય? તો કે એક તો એરે નું નેમ હોય, એની અંદર એલિમેન્ટ્સ હોય, અને એની અંદર શું હોય? એ દરેક એલિમેન્ટને આપણે એની ઇન્ડેક્સથી એક્સેસ કરી શકીએ. તો આ એલિમેન્ટને આ એરે ની અંદર સપોઝ કે એરે નું નામ છે એ, તો એ નામના એરે ની અંદર આપણે કેટલી વેલ્યુ સ્ટોર કરી છે? તો કે ટોટલ 4 વેલ્યુ સ્ટોર કરી છે. બરોબર? તો આ ચારે ચાર વેલ્યુ આપણે શું કરવી છે? પ્રિન્ટ કરવી છે. તો તમે સિમ્પલ લખી દો પ્રિન્ટએફ. ઓકે, પર્સન્ટેજ શું લખશો આપણે? સી. કેમ પર્સન્ટેજ સી લખ્યું? તો કે એ બી સી ડી એ બધા શું છે? કેરેક્ટર છે. અને આપણે શું કરવું છે? પ્રિન્ટ કરવું છે. હવે જો વેરિયેબલ હોય તો સીધું એ લખાય, પણ અહીંયા તો વેરિયેબલ ના જ્યાં શું છે? એરે છે. તો આપણે શું લખ્યું? કે એ ઓફ આઈ. બરોબર? આ લાઈન છે આપણે ક્યાં લખવાની છે? કે ફોર લૂપ ની અંદર લખશું તો શું કરશે? કે જેટલા બી એની અંદર એલિમેન્ટ છે એ બધા જ એલિમેન્ટ આ લાઈન શું કરશે? પ્રિન્ટ કરશે. પેલા એ ઓફ 0 ઉપરથી પ્રિન્ટ કરશે એટલે એ પ્રિન્ટ થશે, પછી એ ઓફ 1 ઉપરથી પ્રિન્ટ કરશે એટલે બી પ્રિન્ટ થશે, પછી એ ઓફ 2 ઉપરથી પ્રિન્ટ કરશે એટલે સી પ્રિન્ટ થશે, અને એ ઓફ 3 ઉપરથી પ્રિન્ટ કરશે એટલે ડી પ્રિન્ટ થશે. પણ આ તો વાત થઈ કે જ્યારે આપણે બધા એલિમેન્ટ હોલ એરે પ્રિન્ટ કરવો છે. સપોઝ કે આની અંદરથી તમારે કોઈ એક પર્ટિક્યુલર ડેટા જોઈએ છે. સપોઝ કે મારે બી પ્રિન્ટ કરાવવો છે. ઓકે, તો મારે બી પર્ટિક્યુલર ચારે ચાર મેમ્બર નથી પ્રિન્ટ કરવા, કોઈ એક મેમ્બરને એક્સેસ કરવો છે. તેને તમે કઈ રીતે એક્સેસ કરી શકો? તો કે પહેલા તમારે લખવું પડે નેમ ઓફ એરે, અને જે વેલ્યુ એક્સેસ કરવી છે એને ઇન્ડેક્સ લખવી પડે. તો એ ઓફ 1 કરશો તો એ ઓફ 1 આન્સર શું આપશે? બી. બરોબર? સપોઝ તમારે સી પ્રિન્ટ કરાવવો છે તો એની માટે તમારે શું કરવું પડશે? તો કે ઓ ઓફ 2 લખવું પડશે, એટલે કે એરે નું નેમ, અને જે એલિમેન્ટ પ્રિન્ટ કરાવવો છે એ એલિમેન્ટને તમે એની ઇન્ડેક્સની મદદથી એક્સેસ કરી શકો. તો એ ઓફ 2 તમે લખશો તો એ આન્સર શું પ્રિન્ટ કરશે? સી પ્રિન્ટ કરશે. બરોબર? તો તમારે ડાયરેક્ટ પ્રિન્ટ એપની અંદર આ જે એ ઓફ આઈ છે એની પહેલે શું લખી દેવાનું? એ ઓફ 2. તો આ આપણે જોયું કે એરે કઈ રીતનું સ્ટ્રક્ચર હોય છે, મેમરીની અંદર એનું રિપ્રેઝન્ટેશન કઈ રીતે હોય છે, વોલ એરે પ્રિન્ટ કરાવવો હોય તો કઈ રીતે પ્રિન્ટ થાય, અને પર્ટિક્યુલર કોઈ પોઝિશન ઉપરથી એરે પ્રિન્ટ કરાવવો હોય તો કઈ રીતે થાય, તો એ આપણે જોયું. હવે આપણે આગળ જોઈએ. ઓકે, કે ભાઈ વોટ આર ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એન એરે. કે એરેની ઘણી બધી કેરેક્ટરિસ્ટિક્સ છે. બરોબર? તો થિયરીની અંદર બે આ ક્વેશ્ચન આપણને ઘણી વાર પૂછાય છે. બરોબર? તો આ જે એ જ એક્ઝામ્પલ છે કે જે આપણે પ્રીવિયસ વિડીયો લેક્ચરની અંદર બી જોયું હતું. આ એક આપણો એરે છે, એરેનું નેમ શું છે? ઓકે, અને એરેની સાઇઝ શું છે જોઈએ. કે એરેની સાઇઝ છે, એરેની સાઇઝ કેટલી છે? 5 છે. અને એરેનું નેમ શું છે? એ ડબલ આર. ઓકે, તો ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક્સ જોઈએ કે એન એરે હેવ નંબર ઓફ સેલ્સ. જુઓ આ એરેની અંદર કેટલા સેલ છે? તો કે 1, 2, 3, 4, 5. તો એરેની અંદર ઘણા બધા સેલ હોઈ શકે. બરોબર? જેટલી એની સાઇઝ હોય એટલા સેલ હોઈ શકે. વિચ ઇઝ કોલ્ડ એલિમેન્ટ. આ જે સેલ છે એ સેલની અંદર જે સ્ટોર થશે એને શું કહેવાય? એલિમેન્ટ કહેવાય. અથવા તો આપણે આ જે સેલ છે એને બી એલિમેન્ટ કહી શકીએ. સો બરોબર? બીજું આ સેલ છે એ બધા શું છે? એક ટાઈપના મેમરી સેલ છે. સો ઈચ મેમરી સેલ ઓક્યુપાય સમ સાઇઝ. જ્યારે બી તમે આવો એરે ડિક્લેર કરશો અને એની સાઇઝ આપશો, બરોબર,
એટલે એ શું કરશે, એરે આ જે એ નામ એ ડબલ આર નામનો એરે છે એ મેમરીની અંદર અમુક સાઇઝ ઓક્યુપાય કરશે. બે કેટલી સાઇઝ ઓક્યુપાય કરશે તો કે ડિપેન્ડિંગ ઓન ધ ટાઈપ ઓફ ધ એરે, કે ભાઈ આ એ ડબલ આર નામનો એરે છે એની ડેટા ટાઈપ કેવી છે. સપોઝ કે એની ડેટા ટાઈપ છે એ કેવી છે, ઇન્ટીજર છે, બરોબર. તો ઇન્ટીજરની સાઇઝ હશે ડિપેન્ડ ઓન ઓએસ કે ભાઈ 2 બાઇટની છે કે 4 બાઇટની છે, બરોબર. તો જે ટાઈપની ઇન્ટીજરની સાઇઝ હશે, બરોબર, એ ટાઈપનો ડેટા છે એ શું કરશે, આ બધા સેલ ઓક્યુપાય કરશે, બરોબર. તો શું કરે છે, ઈચ મેમરી સેલ ઓક્યુપાય સમ સાઇઝ, અને એ સાઇઝ સોરી એ સાઇઝ એની અંદર હશે, તો કે એ સાઇઝ છે બાઇટની અંદર હશે, ક્લિયર. તો આ આપણી ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક્સ થઈ. સેકન્ડ કેરેક્ટરિસ્ટિક્સ જોઈએ કે એવરી એલિમેન્ટ, એવરી એલિમેન્ટ એટલે શું, તો કે આ જેટલા બી સેલ છે એને શું કહેવાય, એલિમેન્ટ્સ કહેવાય. તો એવરી એલિમેન્ટ ઇઝ અસાઇન અ યુનિક નંબર, તો આ દરેકને એક યુનિક નંબર અસાઇન કર્યો છે, બરોબર. અને આ યુનિક નંબરને શું કહેવાય, બરોબર, તો કે વિચ ઇઝ કોલ્ડ એડ્રેસ ઓફ પર્ટિક્યુલર એલિમેન્ટ્સ. સપોઝ કે આ જે એલિમેન્ટ છે એનું આપણે એડ્રેસ જોવું છે, તો આ બધા સેલને એક યુનિક નંબર અસાઇન થયો છે, બરોબર. અને એ યુનિક નંબરને શું કહેવાય, તો કે એનું એડ્રેસ કહેવાય છે, બરોબર. તો જો આ સેલને એક યુનિક નંબર અસાઇન થયો છે, આ સેલને એક યુનિક નંબર અસાઇન થયો, આ દરેક સેલને એક શું થયું છે, યુનિક નંબર અસાઇન થયા છે. અને એ યુનિક નંબર છે એને શું કહેવાય છે, એને એડ્રેસ કહેવાય છે, ઓકે. નાવ નેક્સ્ટ કેરેક્ટરિસ્ટિક જોઈએ, તો ઈચ એલિમેન્ટ નંબર ઇઝ અસાઇન બાય અ નેમ. આ એલિમેન્ટ છે તો એક એને નેમ અસાઇન થયું છે, બરોબર. તો કે દરેક એલિમેન્ટને આપણે કંઈક યુનિક નેમ અસાઇન કરવું છે, તો કઈ રીતે અસાઇન થાય, તો કે એલિમેન્ટ નંબર ઇઝ અસાઇન બાય ધ નેમ ઓફ એરે, એટલે એરેનું નામ શું છે, તો કે એ ડબલ આર એન્ડ ધ ઇન્ડેક્સ નંબર. તો આની ઇન્ડેક્સ કેટલી છે, 0, તો એરેનું નેમ અને ઇન્ડેક્સ. તો આ એલિમેન્ટને એક યુનિક નેમ અસાઇન થઈ ગયું, તો દરેક એલિમેન્ટને શું થયું છે, એક યુનિક નેમ અસાઇન થયું છે, કઈ રીતે, તો કે એરેનું નેમ અને ઇન્ડેક્સ નંબર. તો આ સેલ છે જે આપણે 1 વેલ્યુ સ્ટોર કરી છે એનો યુનિક નેમ શું છે, તો કે એરે ઓફ 2, બરોબર. આનું યુનિક નેમ શું છે, એરે ઓફ 3. તો હવે મારે આ જે 1 છે એ 1 ને પ્રિન્ટ કરાવવો છે, તો કઈ રીતે પ્રિન્ટ થાય, તો કે યુનિક નેમથી પ્રિન્ટ કરાવી શકીએ, તો કે ભાઈ લખો એ ઓફ આર એરેનું નેમ લખ્યું, અને આપણે શું લખશું કે એની ઇન્ડેક્સ, તો કે 2. તો એ ઓફ 2 એરે ઓફ 2 લખીશ, તો આ જે વેલ્યુ છે એ શું થઈ જશે, આપણી પ્રિન્ટ થઈ જશે. તો દરેક સેલનું પોતાનો એક યુનિક નંબર હોય અને પોતાનું એક યુનિક એડ્રેસ હોય, એટલે કે યુનિક નંબર મીન્સ યુનિક નેમ હોય, બરોબર. સો એલિમેન્ટ નંબર ઇઝ અસાઇન બાય, કેવી રીતે એલિમેન્ટ નંબર અસાઇન થાય છે, તો કે બાય ધ નેમ ઓફ એરે એન્ડ ઇન્ડેક્સ નંબર. એરેનું નેમ યુઝ કર્યું છે અને એરેનો શું કર્યો છે, ઇન્ડેક્સ નંબર યુઝ કર્યો. તો આ રીતે આપણે શું કરી શકીએ, દરેક એલિમેન્ટને એક નેમ અસાઇન કરી શકીએ. તો જો અહીંયા નેમ અસાઇન કર્યા છે અને આ બધા શું કર્યા છે, એડ્રેસ અસાઇન કર્યું છે, ઓકે. નેક્સ્ટ જોઈએ કે એરે છે એ લિનિયર ડેટા સ્ટ્રક્ચર છે, એટલે જેટલી બી વેલ્યુ સ્ટોર કરશે એ બધી શું કરશે, લિનિયરલી સ્ટોર કરશે. એટલે કે જ્યારે બી એ એરેની અંદરની વેલ્યુ છે એ સ્ટોર થશે, ત્યારે લિનિયર ફેશનની અંદર સ્ટોર થશે. તો એ ક્યાંથી સ્ટોર થવાનું સ્ટાર્ટ થાય, તો કે ઇન્ડેક્સ 0 ઉપરથી. તો એરેની ઇન્ડેક્સ છે ને એ ઓલવેઝ 0 નંબરથી સ્ટાર્ટ થાય છે, બરોબર. અને એની એરેની મોસ્ટ ઇમ્પોર્ટન્ટમાં ઇમ્પોર્ટન્ટ છે કેરેક્ટરિસ્ટિક છે. સો એરે ઇન્ડેક્સ ઓલવેઝ સ્ટાર્ટ વિથ 0. જ્યારે બી કોઈ એરે સ્ટાર્ટ કરશો ત્યારે એરેની ઇન્ડેક્સ છે ઓલવેઝ કેનાથી સ્ટાર્ટ થશે, 0થી સ્ટાર્ટ થશે, ઓકે. તો હવે આપણે એ જોવું હોય કે એરેની ઇન્ડેક્સ છે એ એન્ડ કઈ રીતે થશે, તો ઇટ એન્ડ વિથ લેસ ધેન ધ સાઇઝ ઓફ ધ એરે, એટલે કે એરેની જે સાઇઝ હશે એ સાઇઝ કરતા એક ઓછા નંબરથી શું થશે, એન્ડ થશે, બરોબર. સો એરે ઇન્ડેક્સ ઓલવેઝ સ્ટાર્ટ વિથ 0 ઇન્ડેક્સ એન્ડ એન્ડ વિથ લેસ ધેન ધ સાઇઝ ઓફ એરે. તો એરેની સાઇઝ કેટલી છે, 5 છે. તો લાસ્ટ ઇન્ડેક્સ જોવું હોય તો 5 - 1 એટલે કેટલી થઈ ગઈ, 1. તો આ બધી શું થઈ ગઈ, એરેની કેરેક્ટરિસ્ટિક થઈ ગઈ. હજી આપણે નેક્સ્ટ કેરેક્ટરિસ્ટિક જોઈએ, બરોબર. તો આપણો જે એરે હતો એની સાઇઝ કેટલી હતી, 5, અને આપણા જે એરેનું નેમ શું હતું, એ ડબલ આર. હવે આ જેટલા બી એલિમેન્ટ છે એ બધા એલિમેન્ટ છે એ કોમન નેમ શેર કરે છે, બરોબર. સો ઓલ ધ એલિમેન્ટ ઓફ એન એરે શેર ધ કોમન નેમ, ઓકે. તો આ જેટલા બી એલિમેન્ટ છે, 5 એલિમેન્ટનું એક કોમન નેમ શું છે, તો કે એ ડબલ આર, બરોબર. અને સપોઝ કે આ એલિમેન્ટનું નેમ છે, આ એલિમેન્ટના નેમથી અલગ કઈ રીતે પડે છે, તો કે દે આર ડિસ્ટિંગ્યુશ, બરોબર. કઈ રીતે અલગ પડે છે, તો કે વિથ ધ હેલ્પ ઓફ એલિમેન્ટ નંબર. તો આપણે પ્રીવિયસ સ્લાઇડમાં જોયું કે દરેક એલિમેન્ટ છે એનો એક પોતાનો નંબર હોય છે, અને કઈ રીતે બને છે, તો કે એરેનું નેમ અને ઇન્ડેક્સ નંબર. તો જે આ જે 1, 2, 3 નંબરનો એલિમેન્ટ છે એ 2 નંબરના એલિમેન્ટથી અલગ કઈ રીતે પડે છે, તો કે એલિમેન્ટ નંબરથી. આનો એલિમેન્ટ નંબર શું છે, એરે ઓફ 1, અને આનો એલિમેન્ટ નંબર 2 શું છે, એરે ઓફ 2, ક્લિયર. તો દરેક એલિમેન્ટ છે કોમન નેમ શેર કરે છે,
અને એક એલિમેન્ટ બીજા એલિમેન્ટ થી કઈ રીતે અલગ પડે છે, તો કે એના એલિમેન્ટ નંબર થી અલગ પડે છે. ઓકે, નેક્સ્ટ કેરેક્ટરિસ્ટિક જોઈએ આપણે કે એરે એલિમેન્ટ આર ઓલવેઝ સ્ટોર્ડ સિક્વન્શિયલી. આપણે ઓલરેડી જોઈ લીધું કે એરે ની અંદર જ્યારે બી એલિમેન્ટ એટલે કે વેલ્યુ સ્ટોર થશે, તો પહેલી વેલ્યુ અહીંયા સ્ટોર થશે, બીજી વેલ્યુ અહીંયા સ્ટોર થશે, ઓકે, ત્રીજી વેલ્યુ અહીંયા સ્ટોર થશે, નેક્સ્ટ વેલ્યુ આ રીતે. તો જેટલી બી એરે ની અંદર વેલ્યુ સ્ટોર થાય છે એ બધી શું થાય છે, તો કે સિક્વન્શિયલી સ્ટોર થાય છે. ક્લિયર? એટલે કે લિનિયર ફેશનની અંદર સ્ટોર થાય છે. હવે જ્યારે બી આપણે એરેની ઉપર ઓપરેશન પરફોર્મ કરશું, તો એ ટાઈમે જો લિનિયર એરે આપણે યુઝ કરીએ, તો એવા કેસની અંદર જે એરેની અંદર ઇન્સર્ટ ઓપરેશન અને ડિલીટ ઓપરેશન છે એ કેવું છે, તો કે સ્લોવર છે. અને સ્લોવરની સાથે સાથે કેવું છે, તો કે ટાઈમ કન્ઝ્યુમિંગ છે. ઓકે, સો ઇન એરે ઇન્સર્ટન ઓપરેશન એન્ડ ડિલીશન ઓપરેશન ઇઝ સ્લોવર એન્ડ ટાઈમ કન્ઝ્યુમિંગ. શું કામ? તો કે આપણે જ્યારે ઓપરેશન જોશું ત્યારે જોશું, બટ એરેની આ ડિસએડવાન્ટેજ છે કે ભાઈ એની અંદર ઇન્સર્ટ ને ડિલીટ ઓપરેશન પરફોર્મ કરવું હોય તો એ બહુ ટાઈમ લે છે, બરોબર, અને સ્લો બી છે. તો એનો બેનિફિટ શું છે એરેનો યુઝ કરવાનો? તો કે જ્યારે બી તમારે એરેની અંદરથી કોઈ એલિમેન્ટ સર્ચ કરવો છે, બરોબર, અથવા તો એરેને શોર્ટ કરવો છે, તો સર્ચિંગ અને શોર્ટિંગ ઓપરેશન છે એ સિક્વન્શિયલ મેનરને લીધે આપણે શું કરી શકીએ, ફાસ્ટ પરફોર્મ કરી શકીએ. બટ એની અંદર વચ્ચે કોઈ ઇન્સર્ટ કરવું હોય તો પેલા આ પોઝિશન મારે ખાલી કરવી પડે, આને ખાલી કરવા માટે આને શિફ્ટ કરવી પડશે, આને શિફ્ટ કરવા માટે આને શિફ્ટ કરવું પડશે. ઓકે, અથવા કોઈ ડિલીટ કરવું છે તો એ ડિલીટ કરીને ખાલી પોઝિશન ભરવી પડશે. તો આ રીઝનને લીધે ઇન્સર્ટ અને ડિલીટ ઓપરેશન છે એ કેવા છે, તો કે સ્લોવર છે. બટ જ્યારે સર્ચિંગ અને શોર્ટિંગ છે એ ઇન્ડેક્સની મદદથી આપણે શું કરી શકીએ છીએ, તો કે ફાસ્ટ પરફોર્મ કરી શકીએ છીએ. ઓકે, નેક્સ્ટ કેરેક્ટરિસ્ટિક છે કે વેન ધ એરે ઇઝ ડિક્લેર્ડ, બરોબર, એન્ડ નોટ ઇનિશિયલાઇઝ. એટલે કે મેં એક એરે ડિક્લેર કરી દીધો છે ઇન્ટીજર એ અને બ્રેકેટમાં 5, આને શું કહેવાય, ડિક્લેરેશન. પણ મેં એની અંદર ક્યાં 5 વેલ્યુ સ્ટોર થશે એ હજી કીધું નથી. તો આવા કેસની અંદર આ જે એરે છે, બરોબર, એરેની અંદર કઈ વેલ્યુ સ્ટોર થશે, હજી આપણે ડિક્લેર જ કર્યો છે, ઇનિશિયલાઇઝ નથી કર્યો, એટલે આ ખાલી જો ડિક્લેર કર્યો છે, તો આવા કેસની અંદર અત્યારે કોઈ વેલ્યુ નથી. તો મેમરીની અંદર એ કેસમાં શું સ્ટોર હશે, તો કે ગાર્બેજ વેલ્યુ સ્ટોર હશે, બરોબર. આવા કેસની અંદર મેમરીની અંદર શું સ્ટોર છે, ગાર્બેજ વેલ્યુ, બરોબર. હવે બીજો કેસ લઈએ કે ઇફ એરે ઇઝ ડિક્લેર્ડ એઝ અ સ્ટેટિક, એટલે કે આપણે એરેની સાઇઝ પહેલેથી ફિક્સ કરી દીધી છે, તો એવા કેસની અંદર શું થશે, ઓલ ધ એલિમેન્ટ આર ઇનિશિયલાઇઝ ટુ 0. કે જો એરેની આપણે સાઇઝ પહેલેથી જ આપી દઈએ, સ્ટેટિક ફિક્સ સ્ટેટિક એરે ડિક્લેર કરીએ છીએ, તો એવા કેસની અંદર જ્યાં સુધી આપણે કોઈ વેલ્યુ સ્ટોર ના કરીએ ત્યાં સુધી મેમરીની અંદર એમાં શું સ્ટોર થયેલું હોય, 0 સ્ટોર થયેલું હોય. તો આ બધી અમુક એવી કોમન કેરેક્ટરિસ્ટિક છે કે જે એરેની છે, કે જે આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. ક્યારે? તો કે જ્યારે આપણે એરે ઉપર અલગ અલગ ઓપરેશન પરફોર્મ કરતા હોય, જેમ કે ઇન્સર્ટન ઓપરેશન, ડિલીટ ઓપરેશન, ટ્રાવર્સલ ઓપરેશન, સર્ચિંગ, શોર્ટિંગ, તો એવા ટાઈમે આ બધી કેરેક્ટરિસ્ટિક છે એ આપણને હેલ્પફુલ થઈ શકે. ક્લિયર? હવે આપણે શું જોયું, તો કે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એરે જોયું. ક્લિયર? હવે આપણે જોઈએ કે એરેની કેટલી ટાઈપ છે. ઓકે, તો આપણને બધાને ખ્યાલ છે કે એરે છે એ મેઇનલી કેટલી ટાઈપના છે, તો કે 2 ટાઈપના છે. ફર્સ્ટ છે કે 1 ડાયમેન્શનલ એરે, અને સેકન્ડ કયો છે, તો કે 2 ડાયમેન્શનલ એરે, બરોબર. તો આપણે જે એક્ઝામ્પલ જોયું એ કોનું હતું, 1 ડાયમેન્શનલ એરેનું એક્ઝામ્પલ હતું. હવે જો 2 ડાયમેન્શનલ એરે એટલે શું, તો કે એની અંદર જે ડેટા છે એ કઈ રીતે સ્ટોર હોય, તો કે રો અને કોલમના ફોર્મેટમાં સ્ટોર હોય. ક્લિયર? તો અહીંયા કેટલી રો છે, 1 અને 2, અને કોલમ કેટલી છે, 1, 2 અને 3. તો આ ટાઈપ ના સ્ટ્રક્ચરમાં જ્યારે વેલ્યુ સ્ટોર કરીએ તો એને શું કહેવાય, 2 ડાયમેન્શનલ એરે. તો 2 ડાયમેન્શનલ એરેની અંદર જ્યારે આપણે વેલ્યુ મેમરીમાં સ્ટોર કરતા હોય, સપોઝ કે આપણો એક એરે છે અને આ જે એરે છે એ કેવો એરે છે, તો કે 2 ડાયમેન્શનલ એરે છે. ક્લિયર? તો આ 2 ડાયમેન્શનલ એરેની અંદર આપણે જ્યારે વેલ્યુ સ્ટોર કરી છે, બરોબર, આપણે આ રીતે સ્ટોર કરી છે કે આ જે બધી છે 0, 1, 2, 3, એ બધી શું છે, એની કોલમ ઇન્ડેક્સ છે. તો કે કેટલી કોલમ છે, તો કે 4 કોલમ છે, અને રો કેટલી છે, તો કે 3 કોલમ છે, બરોબર. હવે એરેની ઇન્ડેક્સ ઓલવેઝ 0 થી સ્ટાર્ટ થાય, એટલે જ્યારે બી આપણે નંબરિંગ આપીએ ત્યારે નંબરિંગ કઈ રીતે આપવાનું, તો કે 0 થી સ્ટાર્ટ કરવાનું, બરોબર. હવે આ એરે જે છે, બરોબર, એ એરેને જ્યારે આપણે શું કરવું છે, કે એનું મેમરી રિપ્રેઝન્ટેશન જોવું છે કે ભાઈ મેમરીની અંદર કઈ રીતે સ્ટોર થશે, બરોબર. તો Now, if we want to store the elements of this two-dimensional array in memory, કે આ જેટલા બી એલિમેન્ટ છે એને મેમરીની અંદર સ્ટોર કરવા છે, તો કઈ રીતે સ્ટોર કરશું આપણે, બરોબર. તો આપણી પાસે 2 પોસિબિલિટીઝ છે કે આને આપણે મેમરીની અંદર સ્ટોર કરવા, એટલે શું, તો કે આ તો પેપરની અંદર આવી રીતે દેખાય, બરોબર. કે 2 ડાયમેન્શનલ એરે હોય તો આપણને
પેજ કે પેપરની અંદર લખીએ તો આવી રીતે દેખાય, પણ મેમરીની અંદર એકચ્યુઅલી કઈ રીતે સ્ટોર છે? તો એરે છે એટલે સિક્વન્સમાં સ્ટોર થયો છે. તો આપણે સપોઝ બે સિક્વન્સ કન્સિડર કરી શકીએ, કાં તો આપણે છે આ રો વાઇઝ કન્સિડર કરી શકીએ અને કાં તો કોલમ વાઇઝ. તો આમાંથી હું સપોઝ બધા ડેટાને લઈને લાઇન બાય લાઇન ગોઠવું તો કઈ રીતે ગોઠવાય? તો કે આપણી પાસે બે ઓપ્શન છે, કાં તો આ મેનર ફોલો કરો કે ભાઈ 8 6 5 4 4 પછી કયો લેવાનો તો કે 2 1 9 7 7 પછી કયો લેવાનો તો કે 3. તો આપણે આમ રો વાઇઝ જઈ શકીએ અથવા બીજું કઈ રીતે જઈ શકીએ તો કે આપણે આવી રીતે કલેક્ટ કરીએ કે પહેલા 8 લઈએ પછી 2 લઈએ પછી 3 લઈએ, 3 પછી 6 નહીં પણ પછી કયા લઈએ 6. તો આપણે આમ કોલમ વાઇઝ કન્સિડર કરીએ, બરોબર. તો કઈ રીત કઈ મેનરમાં આપણે કન્સિડર કરીએ છીએ એ પ્રમાણે એરે છે એ બે ટાઈપના હોય છે, રો મેજર એરે અને કોલમ મેજર એરે, બરોબર. તો સપોઝ કે આપણે જે ફર્સ્ટ મેથડ છે રો મેજર એરે છે, બરોબર. તો એરેના જે એલિમેન્ટ છે એની અરેન્જમેન્ટ રો વાઇઝ કરીએ, બરોબર. એટલે કે ફર્સ્ટ રો નો જે ડેટા છે, આ જે ફર્સ્ટ રો નો ડેટા છે એ પહેલા લઈએ આપણે કે 8 6 5 4, એની પછી સેકન્ડ રો લઈએ 2 1 9 7, બરોબર. 8 6 5 4 2 1 9 7 અને એની પછીની કોલમ. તો વન બાય વન રો વાઇઝ ડેટા લઈ જઈએ. તો એ ડેટા જે છે એ ડેટા આપણી મેમરીમાં સ્ટોર થયા છે. તો એ કઈ રીતે સ્ટોર થયા છે? તો રો મેજર ફોર્મેટની અંદર સ્ટોર થયા છે. બટ આપણે જો એરે ની અંદર જે એલિમેન્ટ છે એની અરેન્જમેન્ટ છે કોલમ વાઇઝ કરીએ, બરોબર. એટલે કે પેલા ફર્સ્ટ કોલમ નો ડેટા લઈએ તો ફર્સ્ટ કોલમ ની અંદર શું હતા? 8 2 3, બરોબર. જો 8 8 2 અને 3, પછી 3 પછી કયા લેવાના? 6 1 6. તો જો આપણે આ મેનર ની અંદર ડેટા સ્ટોર કરીએ 6 1 6 5 9 4 4 7 2, તો કોલમ વાઇઝ ડેટાને આપણે શું કરીએ? વન બાય વન પીક કરીએ અને એક સિંગલ લાઇનમાં મૂકીએ. તો એ જે ટાઈપનો એરે થઈ ગયો એ શું થઈ ગયો? કોલમ મેજર એરે. તો સિમ્પલ રો મેજર એરે કોને કહેવાય, બરોબર? તો કે ઇફ ઇન ટુ ડાયમેન્શનલ એરે એલિમેન્ટ આર સ્ટોર્ડ સિક્વન્શિયલી. એટલે કે જો ટુ ડાયમેન્શનલ એરે છે એને બધા એલિમેન્ટ આપણે લાઇનમાં સ્ટોર કરવા હોય તો આપણે જે સ્ટોર કરતી વખતે આપણે જો એલિમેન્ટ છે રો બાય રો લઈએ, બરોબર. તો એવા એરેને શું કહેવાય? રો મેજર. એટલે સિમ્પલ ટુ ડાયમેન્શનલ એરેમાંથી પહેલી રો નો ડેટા લઈ લેવાનો અને લાઇનમાં મૂકી દેવાનો, બીજી રો નો ડેટા લઈ લેવાનો અને એને આગળ કન્ટિન્યુઅસ લાઇનમાં મૂકી દેવાનો. તો એવા એરેને શું કહેવાય? રો મેજર એરે, બરોબર. તો આ એક આપણો કમ્પ્લીટ ટુ ડાયમેન્શનલ એરે છે, બરોબર. તો હવે આપણે જે એરે છે એ બે લાઇનમાં છે, તો અને આપણે સિક્વન્શિયલી એટલે કે એક જ લાઇનમાં ગોઠવો હોય, બરોબર. તો આની અંદર કોલમ કેટલી છે? તો કે 3 કોલમ છે અને આ ફર્સ્ટ રો છે અને આ શું છે? એની ફર્સ્ટ કોલમ છે. તો હવે રો મેજર એરેની અંદર શું થાય? આપણે પહેલા રો પકડવાની, બરોબર. તો પહેલા આપણે કયો ડેટા લેશું? A11, પછી A12, પછી A13, પછી કયો આવશે? A21. તો જો આપણે એ જ મેનરમાં સિક્વન્સમાં ગોઠવી દીધો, સિક્વન્સમાં આપણે બે રીતે ગોઠવી શકીએ, આડી લાઇનમાં બી ગોઠવી શકીએ, ઊભી લાઇનમાં બી ગોઠવી શકીએ, બરોબર. તો પહેલા કયો ડેટા લેશું આપણે? A11. તો A11, પછી A12, પછી A13 લીધો, પછી કયો ડેટા લેશું આપણે? તો કે આ ડેટા પછી નેક્સ્ટ આપણે કયો ડેટા લેશું? હા, એટલે A21, પછી A22 લીધો આપણે અને પછી A23 લઈ લીધો, બરાબર. તો જ્યારે આ ટુ ડાયમેન્શનલ એરેને આવી રીતે તમે વન ડાયમેન્શનલ એરેની અંદર કન્વર્ટ કરો, બરાબર, ત્યારે રો વાઇઝ જાઓ છો કે કોલમ વાઇઝ જાઓ છો? જો રો વાઇઝ જાઓ તો એને શું કહેવાય? રો મેજર એરે. જો તમે કોલમ વાઇઝ જાઓ તો એને શું કહેવાય? કોલમ મેજર એરે. ક્લિયર? હવે સપોઝ આ શું થઈ ગયું? આપણી રો વન થઈ ગઈ અને આ જે ડેટા છે એ કયો છે આપણો? આ કમ્પ્લીટ રો વન નો ડેટા છે અને આ શું છે? રો ટુ નો ડેટા છે. એકદમ સિમ્પલ છે. બટ આની અંદર આપણે શું યાદ રાખવાનું છે કે સપોઝ આપણને શું કીધું છે કે આવું એક કોઈ એરે આપ્યો છે અને એ એરેની અંદર આપણે કોઈ બી એક લોકેશનનું એડ્રેસ ફાઇન્ડ કરવાનું છે, બરોબર. તો એડ્રેસ કેલ્ક્યુલેશન ફોર રો મેજર એરે, કે કોઈ બી રો મેજર એરેની અંદર કોઈ બી એક એલિમેન્ટનું એડ્રેસ કઈ રીતે ફાઇન્ડ કરવું? તો એડ્રેસ કઈ રીતે ફાઇન્ડ થાય છે? તો કે ભાઈ કોઈ બી એક એલિમેન્ટનું આપણે એડ્રેસ ફાઇન્ડ કરવું છે, કે એ ઓફ આઈ જે એલિમેન્ટ એનું લોકેશન ફાઇન્ડ કરવું છે એડ્રેસ. તો કઈ રીતે ફાઇન્ડ થાય? તો કે L0 + I - 1 મલ્ટીપ્લિકેશનમાં M + J - 1. આ એક ઇક્વેશન છે, બહુ સિમ્પલ ઇક્વેશન છે. આ ઇક્વેશન આપણે યાદ રાખીએ તો એની અંદર જેટલી ટર્મિનોલોજી આવી છે એ બધી ટર્મિનોલોજી આપણે પહેલા જોઈએ, બરોબર. તો અહીં L0 શું છે? તો કે L0 ઇઝ ધ એડ્રેસ. કોનું એડ્રેસ છે? તો કે જે ફર્સ્ટ એલિમેન્ટ એટલે કે એરેની અંદર જે પહેલો એલિમેન્ટ હોય ને આનું એડ્રેસ, બરોબર. અથવા તો એને ઘણી વાર શું કહેવામાં આવે છે? બેઝ એડ્રેસ કહેવામાં છે. તો L0 એટલે શું? તો કે ભાઈ બેઝ એડ્રેસ અથવા તો ફર્સ્ટ એલિમેન્ટનું એડ્રેસ, બરોબર. બીજી કઈ ટર્મિનોલોજી છે? I.
તો આ એટલે શું કે રો ઇન્ડેક્સ એટલે કે કેટલામી રો છે, પહેલી રો, બીજી રો, ત્રીજી રો, બરોબર. બીજું શું છે એમ, તો એમ એટલે નંબર ઓફ કોલમ અને એન એટલે શું થાય નંબર ઓફ રો, અને બીજું શું છે એની અંદર જે. તો આ એટલે રો ઇન્ડેક્સ હોય તો જે એટલે શું થઈ ગયું કોલમ ઇન્ડેક્સ, એટલે કે રો માટે આપણે આ યુઝ કર્યું છે, કોલમ માટે આપણે જે યુઝ કર્યું છે, અને એમ શું છે તો કે નંબર ઓફ કોલમ છે, બરોબર. સપોઝ આપણે એક એક્ઝામ્પલ લઈએ તો આપણને ક્લિયરલી આઈડિયા આવશે, બરોબર. એ જ ઇક્વેશન છે, બરોબર. તો સપોઝ આ એક ટુ ડાયમેન્શનલ એરે છે, અને સપોઝ માટે અમારે આ સેલનું લોકેશન જાણવું છે કે આ સેલનું લોકેશન શું છે. તો એ લોકેશન કઈ રીતે જાણી શકીએ કે ભાઈ લોકેશન ઓફ એ, લોકેશન કોનું, તો કે એરેનું નામ શું છે એ. કયા એલિમેન્ટનું લોકેશન જાણવું છે તો કે 1,2, એટલે આઈ ની વેલ્યુ કેટલી થઈ ગઈ 1, અને જે ની વેલ્યુ કેટલી થઈ ગઈ 2, તો કે એ ઓફ 1,2 નું મારે એડ્રેસ જાણવું છે. તો આ ઇક્વેશન ઉપરથી મળે, ઇક્વેશન શું છે, એલ ઝીરો પ્લસ I માઇનસ 1, અને જો અહીંયા I માઇનસ 1 અને J માઇનસ 1 ખાલી વચ્ચે શું છે ગુણાકાર, તો કે I માઇનસ 1 ગુણાકાર M પ્લસ J માઇનસ 1, બરોબર. તો આની અંદર આપણે બધાની વેલ્યુ મૂકીએ તો આપણને ઇઝીલી લોકેશન જાણી શકાય. તો અહીંયા રો કેટલી છે, તો કે 0, 1, અને સોરી કોલમ કેટલી છે, તો કે 3 કોલમ છે, 0, 1, અને 2. તો આ કોલમ ઇન્ડેક્સ થઈ. રો કેટલી છે, તો કે આ ફર્સ્ટ રો અને આ સેકન્ડ રો, ક્લિયર. બે રો છે, તો આપણે ઇક્વેશનની અંદર વેલ્યુ મૂકીએ કે ભાઈ એમ એટલે શું, તો કે નંબર ઓફ કોલમ. તો નંબર ઓફ કોલમ કેટલી છે, તો કે 1, 2, અને 3, બરોબર. નંબર ઓફ રો કેટલી છે, તો કે 2. આઈ ની વેલ્યુ કેટલી છે, તો કે આપણને આપેલી છે રકમમાં 1, અને જેની વેલ્યુ કેટલી છે 2, એટલે કે આપણે આ પોઝિશન માટેનું લોકેશન જોઈએ છે, ક્લિયર. તો આ ઇક્વેશન ની અંદર આઈ ની વેલ્યુ મૂકી દીધો, તો 1 - 1 મલ્ટિપ્લિકેશન એમ એટલે 3 ની વેલ્યુ મૂકી દીધી, જેની વેલ્યુ કેટલી છે 2, માઇનસ આપણે 1 ની વેલ્યુ મૂકી દીધી. તો આને સોલ્વ કરશો તો 1 - 1 એટલે કેટલા થઈ ગયા 0, 0 × 3 એટલે કેટલા થઈ ગયા 0, 2 - 1 એટલે 1. તો આપણને છેલ્લે એડ્રેસ શું મળશે કે L0+1. સર આવું થોડોક આન્સર હોય. તો આ L0 શું છે, કે બેઝ એડ્રેસ. બેઝ એડ્રેસ એટલે શું, કે આ જે ફર્સ્ટ એલિમેન્ટ છે એનું એડ્રેસ. સપોઝ આપણે ધારી લઈએ કે આ સેલનું એડ્રેસ છે એ કેટલું છે, બરોબર. એનું એડ્રેસ કેટલું છે, તો કે 100 છે, બરોબર. બેઝ એડ્રેસ કેટલું છે, 100 છે. તો આપણને જો બેઝ એડ્રેસ આપ્યું હોય કે ભાઈ ઇફ ધ બેઝ એડ્રેસ ઇઝ ગીવન, કે L0 કેટલું છે, 100 છે, બરાબર. તો 100 ની વેલ્યુ મૂકી દો, તો L0+1 એટલે 100+1 એટલે 101. તો જો રો મેજર હોય તો 100 પછી નેક્સ્ટ સેલ આનું એડ્રેસ કીધું હોય 101. પિક્ચરમાં તો ક્લિયર ખબર પડી જાય, પણ આ ઇક્વેશનમાં વેલ્યુ મૂકો તો એ આન્સર કેટલો આવે છે, 101. અને અહીંયા જુઓ તમે ફિગરમાં તો બી ક્લિયર તમને ખબર પડે કે આન્સર શું આવે, 101, ક્લિયર. તો આ થઈ ગયો રો મેજર એરે, એકદમ ઇઝી કન્સેપ્ટ છે. સેમ એવો છે કોલમ મેજર એરે, બરોબર. તો જ્યારે બી આપણે ટુ ડાયમેન્શનલ એની અંદર જે કાંઈ બી એલિમેન્ટ સ્ટોર કરીએ છીએ એ સિક્વન્સલી સ્ટોર કરવાના છે, પણ સિક્વન્સલી સ્ટોર કરતી વખતે જો આપણે કોલમ બાય કોલમ જઈએ તો એવા એરેને શું કહેવાય, કોલમ મેજર એરે. આપણે જેમ પ્રીવિયસ એક્ઝામ્પલ જોયું કે આ ટુ ડાયમેન્શનલ એરે છે, બરાબર, 3 કોલમ છે, 2 રો છે, તો એને આપણે એક લાઇનમાં કરવું છે કે ટુ ડાયમેન્શનલ ને 1 ડાયમેન્શનલ કન્વર્ટ કરવો છે. તો આપણે કયો કન્સેપ્ટ ફોલો કરીએ છીએ, તો કે પહેલા આપણે રો ફોલો કરીએ, હવે કોલમ. ભાઈ કોલમ વાઇઝ તો પહેલા A1,1 આવશે, A2,1 આવશે, બરાબર. તો આ શું થઈ ગયું, આપણી કોલમ 1 થઈ ગઈ. હવે નેક્સ્ટ કયો ડેટા આવશે, A12 અને 22. તો જો A12 અને 22 એટલે આપણી શું થઈ ગઈ, કોલમ 2 બની ગઈ. હવે આપણે કોલમ 3 નો ડેટા લેવાનો છે, એટલે A13 અને A23, બરાબર. તો આ જે ડેટા છે એ અહીંયા આવ્યો છે, આ જે ડેટા છે એ અહીંયા આવ્યો છે, બરાબર. સૌથી પહેલો ડેટા છે એ આપણે લીધો, પછી કોલમ વાઇઝ ડેટા લીધો ને, બરાબર. તો આપણે કઈ સિક્વન્સ ફોલો કરી, આ જે કોલમ વાઇઝ સિક્વન્સ ફોલો કરી, તો આવે એરેને શું કહેવાય, કોલમ મેજર એરે કહેવાય, ક્લિયર. સેમ કે આપણે સપોઝ તમને કોઈ કહે કે કોલમ મેજર એરેની અંદર તમારે કોઈ બી એક એરે છે, બરોબર, એની અંદર આપણે શું કરવું છે, કોઈ બી એક સેલનું એડ્રેસ ફાઇન્ડ કરવું છે, તો એ એડ્રેસ તમે કઈ રીતે ફાઇન્ડ કરી શકો, તો કે સેમ અગેન એ જ ઇક્વેશન છે, પણ જ્યાં રો મેજર એરેની અંદર શું હતું, અહીંયા તો મેં ક્લિયરલી જોયું હશે, તો અહીંયા આઈ હતું, અને અહીંયા શું હતું, જે, અને એમ અહીંયા શું હતું, એમ. તો જ્યાં આઈ છે અહીંયા જે મૂકી દો, જે છે અહીંયા આઈ મૂકી દો, અને એમ છે અહીંયા આઈ મૂકી દો, એ જ ઇક્વેશન રો મેજરનું. અહીંયા શું થઈ ગયું, આખું ઇક્વેશન કોનું બની ગયું, કોલમ મેજર. તો કોલમ મેજરની અંદર કોઈ બી એક સેલનું એડ્રેસ ફાઇન્ડ કરવાનું ઇક્વેશન શું છે, L0+J-1 મલ્ટિપ્લિકેશનમાં N+I-1. તો જો કોલમ મેજર હોય તો શું આવશે, એન, અહીં રો આવશે, અને રો મેજર હોય તો અહીંયા શું આવશે, એમ, એટલે કે નંબર ઓફ કોલમ આવશે. તો આઈ એટલે શું, આપણને ખબર છે કે રો ઇન્ડેક્સ. જે એટલે શું, તો કે કોલમ ઇન્ડેક્સ. એન એટલે શું, નંબર ઓફ રો.
તો કોલમ મેજર હોય તો નંબર ઓફ રો આવે, રો મેજર હોય તો શું આવે, નંબર ઓફ કોલમ આવે. અને એલ જીરો એટલે શું, તો કે આપણને બધાને ખબર છે કે પહેલું જે એલિમેન્ટ હોય એનું એડ્રેસ, એને ટેકનિકલ લેંગ્વેજની અંદર શું કહેવાય છે, બેઝ એડ્રેસ કહેવાય છે. ક્લિયર? તો ફરી વાર આપણે કોલમ મેજરની અંદર કોઈ બી એક સેલ છે એનું લોકેશન ફાઇન્ડ કરવું છે તો કઈ રીતે ફાઇન્ડ કરી શકીએ? બરોબર? તો આપણે જોઈએ કે આ શું છે, આપણી ત્રણ કોલમ છે, બે રો છે. સપોઝ અગેન એ જ સેલ, આ જે સેલ છે બરોબર, એ વન કોમા ટુ, આ સેલનું આપણે એડ્રેસ ફાઇન્ડ કરવું છે તો કઈ રીતે ફાઇન્ડ કરશું? તો કે આ ઇક્વેશન છે એલ જીરો પ્લસ છે માઇનસ વન મલ્ટીપ્લિકેશનમાં એન પ્લસ આઈ માઇનસ વન. તો આ ઇક્વેશનની અંદર આપણે વેલ્યુ મૂકીએ બરોબર, તો અહીં ઓકે ક્લિયર. તો આપણે આ જે સેલ છે એ વન કોમા ટુ એનું લોકેશન ફાઇન્ડ કરવું છે. તો એ એટલે આઈ અને જે થયું, તો આઈ ની વેલ્યુ કેટલી છે, વન, જે ની વેલ્યુ કેટલી છે, ટુ. ઓકે, હવે આપણે અહીંયા આ કેસની અંદર આપણો રો મેજર છે કે કોલમ મેજર છે, તો કે કોલમ મેજર. તો કોલમ મેજર ની અંદર આપણે શું કન્સિડર કરવાનું છે, નંબર ઓફ રો. તો આપણી જે નંબર ઓફ રો છે એ કેટલી છે, એન ઇઝ ઇક્વલ ટુ ટુ. નંબર ઓફ કોલમ કેટલી છે, એમ, તો કે થ્રી. તો હવે આ બધી જ વેલ્યુ આપણું જે મેઇન ઇક્વેશન છે એની અંદર આપણે પ્લેસ કરીએ. તો એલ જીરો એટલે કે બેઝ એડ્રેસ બરોબર, આપણે બેઝ એડ્રેસ છે એ લાસ્ટમાં પ્લેસ કરશું કે ભાઈ બેઝ એડ્રેસ છે એ કેટલું છે આપણું, તો કે હંડ્રેડ છે બરોબર. તો જે ની વેલ્યુ કેટલી છે, ટુ, તો જે માઇનસ વન મલ્ટીપ્લિકેશનમાં એન, તો એન ની વેલ્યુ કેટલી છે આપણી, તો કે ટુ છે બરોબર. પ્લસ આઈ, આઈ ની વેલ્યુ કેટલી છે, તો કે વન, અને વન માઇનસ વન. હવે આપણે ઇક્વેશનને સોલ્વ કરીએ તો ટુ માઇનસ વન એટલે કેટલા થયા, વન, વન ટુ ટુ એટલે ટુ, અને વન માઇનસ વન એટલે ઝીરો. તો આપણને આન્સર મળ્યો એલ ઝીરો પ્લસ ટુ. હવે એલ ઝીરો એટલે આપણું શું થઈ ગયું, બેઝ એડ્રેસ, એટલે કે ફર્સ્ટ એલિમેન્ટનું એડ્રેસ. તો ફર્સ્ટ એલિમેન્ટનું એડ્રેસ કેટલું છે, હંડ્રેડ. તો હંડ્રેડ મૂકીએ તો આનું લોકેશન શું મળે, તો જો રોમાં હંડ્રેડ પછી ડાયરેક્ટ આ જ આવે, પણ કોલમ મેજરની અંદર કઈ સિક્વન્સ ફોલો થશે, તો કે આ સિક્વન્સ ફોલો થશે. એટલે કે હંડ્રેડ પછી વન ઝીરો વન ક્યાં આવશે, તો કે કોલમ વાઇઝ જવાનું છે. એટલે આ જે લોકેશન છે એ વન ઝીરો વન આવે, અને આ લોકેશન કેટલું આવે, વન ઝીરો ટુ આવે. તો જોઈએ આપણે કેલ્ક્યુલેશનમાં એ આન્સર આવે છે, તો કે એલ ઝીરો પ્લસ ટુ એટલે કે હંડ્રેડ પ્લસ ટુ. તો હંડ્રેડ પ્લસ ટુ એટલે કેટલા થઈ ગયા, વન ઝીરો ટુ થઈ ગયું ને. તો જો એ જ સેલનું એડ્રેસ છે રો મેજરની અંદર કેટલું હતું, વન ઝીરો વન હતું. શું કામ, કારણ કે આપણે આ સિક્વન્સ ફોલો કરતા હતા. બટ કોલમ મેજરની અંદર સિક્વન્સ ચેન્જ થઈ ગયા, એટલે કે પહેલા આ સેલ આવે પછી આ સેલ આવે, એટલે કે વન ઝીરો હંડ્રેડ આ હતું તો વન ઝીરો વન આવે, અને પછી આનો આવે વન ઝીરો ટુ. તો આ ઇક્વેશન છે, આ ઇક્વેશનની મદદથી તમે એરેની અંદરનો કોઈ બી સેલ લઈ લો, આ સેલ લેવો છે કે આ સેલ લેવો છે, તો એ કોઈ બી સેલની અંદર તમે વેલ્યુ છે એ સેલનું એડ્રેસ તમે ફાઇન્ડ કરી શકો. બરોબર? સિમ્પલ, જે સેલ લેવો છે એ સેલની અંદરથી તમને આઈ ને જે મળી જાય, તો આઈ ને જેની વેલ્યુ મૂકી દો. રો મેજર હોય તો કોલમ મૂકવાના, એમ મૂકવાના, અને કોલમ મેજર હોય તો એન મૂકવાના. તો આ ઇક્વેશનની મદદથી તમને ક્લિયરલી કોઈ બી સેલનું એડ્રેસ મળી જશે. તો આપણે તમારી માટે ખાલી આ લેક્ચરની અંદર એક નવો ટોપિક કયો હતો કે રો મેજર એરે અને કોલમ મેજર એરે. તો કોઈ બી ટુ ડાયમેન્શનલ એરેને તમે વન ડાયમેન્શનલ અંદર કન્વર્ટ કરો અથવા મેમરીની અંદર સ્ટોર કરો, ત્યારે તમે જે એલિમેન્ટ છે કઈ કઈ મેનરની અંદર પિકઅપ કરો છો, તો કે રો વાઇઝ મેનરની અંદર પિકઅપ કરતા હોય તેને કહેવાય રો મેજર એરે, સોરી, રો મેજર એરે. અને જો તમે એલિમેન્ટ પિકઅપ કરવા માટે કોલમ વાઇઝ કોલમ જતા હોય તો એને શું કહેવાય, કોલમ મેજર એરે. અને બીજું કે તમારે ખાલી એક યાદ શું રાખવાનું છે, તો કે રો મેજરની અંદર કોઈ બી સેલ છે એનું લોકેશન કઈ રીતે ફાઇન્ડ થાય, અને કોલમ મેજરની અંદર કોઈ બી સેલ છે એનું લોકેશન કઈ રીતે ફાઇન્ડ થાય. તો આ એક મોસ્ટ આઈએમપી ઇક્વેશન છે, સિમ્પલ છે. એ ઓફ આઈ જે ઇઝ ઇક્વલ ટુ એલ ઝીરો વત્તા જે માઇનસ વન મલ્ટીપ્લિકેશનમાં એન પ્લસ આઈ માઇનસ વન. એટલે કે રો મેજર હોય તો આઈ માઇનસ વન પહેલા આવે અને જે માઇનસ વન છેલ્લે આવે. કોલમ મેજર હોય તો જે માઇનસ વન પહેલા આવે, આઈ માઇનસ વન છેલ્લે આવે. રો મેજર હોય તો અહીંયા શું આવે, કોલમ આવે. કોલમ મેજર હોય તો અહીંયા શું આવે, રો આવે. ઓકે, તો એકદમ સિમ્પલ છે, બે વાર ત્રણ વાર લખી ને યાદ રાખશો એટલે તમને જલ્દી યાદ રહી જશે. ક્લિયર? તો આજે આપણે કેટલું જોયું, કે સૌથી પહેલા આપણે જોયું કે એરેની રિક્વાયરમેન્ટ શું છે, કે ભાઈ એરે નામનો કન્સેપ્ટ ઇન્ટ્રોડ્યુસ શું કામ થયો. પછી શું જોયું, તો કે આપણે એરે જોયું. પછી આપણે એરેની ડેફિનેશન જોઈ. પછી આપણે એરેની શું જોયું, એક્ઝામ્પલ જોયા. પછી આપણે એરેની શું જોયું, તો કે કેરેક્ટરિસ્ટિક્સ જોઈ. અને પછી એરેની ટાઈપ જોઈ, કે એરેની બે ટાઈપ છે, વન ડાયમેન્શનલ, ટુ ડાયમેન્શનલ. ઘણી વાર મલ્ટી ડાયમેન્શનલ ત્રીજી ટાઈપ બી આપે છે. બરોબર? પછી તો કે ટુ ડાયમેન્શનલની અંદર આપણે રો મેજર એરે અને
column array જોઈએ. ઓકે, તો આઈ હોપ કે તમને આજના બધા કન્સેપ્ટ છે એકદમ ક્લિયરલી સમજાઈ ગયા છે. ઓકે, થેન્ક યુ.